હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 8માં પ્રકરણ 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ માં સ્વાધ્યાય 9.1માં પ્રશ્ન નંબર 2 જોવાનો છે. આપણે જે પહેલા વિડીયો હતો એના અંદર આપણે પ્રશ્ન નંબર 1 જોઈ ગયા છીએ, બરાબર છે? અત્યારે આપણે પ્રશ્ન નંબર 2 જોવાનો છે. એમાં આપણે ખાસ એકપદી કઈ છે, દ્વિપદી કઈ છે અને ત્રિપદી કઈ છે તમારે ઓળખવાનું છે. એકદમ સિમ્પલ અને એકદમ સરળ છે, થોડું ધ્યાન આપવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 2માં લખ્યું છે શું? તો કે નીચેની બહુપદીઓનું એકપદી, દ્વિપદી કે ત્રિપદીમાં વર્ગીકરણ કરો, બરાબર છે? એકપદી, દ્વિપદી કે ત્રિપદીમાં વર્ગીકરણ કરો. કઈ બહુપદી ઉપરોક્ત 3માંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી? આ જે બધી બહુપદીઓ આપેલી છે એમાંથી કઈ બહુપદી છે જે 3માંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી, કે જે એકપદી પણ નથી, કે દ્વિપદી પણ નથી, કે ત્રિપદી પણ નથી, બરાબર છે? તો વાત આવી છે એકપદી, દ્વિપદી અને ત્રિપદીની. તો એની થોડી આપણે બેઝિક માહિતી મેળવી લઈએ કે કોને એકપદી કહેવાય, કોને દ્વિપદી કહેવાય અને કોને ત્રિપદી કહેવાય. તો ખાસ પહેલી વાત કરીએ એકપદીની. તો વિદ્યાર્થી મિત્રો, જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તો તેને એકપદી એટલે એકપદી કહેવાશે. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પહેલું જ એક્ઝામ્પલ લઈને તમને એકપદી સમજાવવાની કોશિશ કરી છે, બીજા એક્ઝામ્પલથી તમને દ્વિપદી સમજાવવાની કોશિશ કરી છે અને ત્રીજા એક્ઝામ્પલથી તમને ત્રિપદી સમજાવવાની કોશિશ કરેલી છે. તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકપદીનું એક્ઝામ્પલ છે જેમાં માત્ર એક જ પદ છે. જો 5x, બરાબર છે? આ કોઈ બે પદ નથી, બરાબર છે? આપણને ખબર છે પદો પ્લસ અને માઇનસથી જોડાયેલા હોય છે. તમને અહીંયા કોઈ પ્લસ ધારા, જો હું અહીંયા પ્લસ કરું અને બગડો કરી દઉં તો પછી એ દ્વિપદી બની જાય, અથવા માઇનસ કરું અને અહીંયા 2x લખું તો એ પણ દ્વિપદી બની જાય. પરંતુ અહીંયા 5x જ છે માત્ર, અહીંયા પ્લસ કરીને 3 નથી, 5 નથી, કે કોઈ બી આંકડો નથી, અથવા માઇનસ કરીને પછી કોઈ અંક છે નહીં. અહીંયા માત્ર ને માત્ર 5x જ છે, બરાબર છે? એટલે આને આપણે એકપદી કહીશું, કે જે પદાવલીમાં એક પદ હોય તો તેને એકપદી કહેવાય. એ જ રીતે જે પદાવલીમાં બે પદ હોય તો તેને ત્રિપદી કહીશું, બરાબર છે? જે પદાવલીમાં બે પદો હોય તો એને આપણે દ્વિપદી કહીશું. તો અહીંયા 5x વત્તા 2y, 5x વત્તા 2y એ થશે દ્વિપદી, બરાબર છે? અહીંયા દેખાય, દેખો એક પદ આ થશે અને બીજું પદ આ થશે. એક પદ થશે 5x અને બીજું પદ થશે +2y. હવે તમને ખબર પડી કે દ્વિપદી કોઈને કહેવાય, કે જે પદાવલીમાં બે પદ હોય. અહીંયા દેખો પ્લસની જગ્યા માઇનસ હોય તો પણ એને શું કહેવાય? દ્વિપદી જ કહેવાશે, બરાબર છે? તો જે પદાવલીમાં બે પદો હોય તો તેને દ્વિપદી કહીશું. ચલો એ જ રીતે વાત કરીએ આપણે ત્રિપદીની. તો જે પદાવલીમાં 3 પદો હોય તો તેને આપણે શું કહીશું? તો કે એને આપણે ત્રિપદી કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ તો અહીંયા 5x વત્તા 2y + 3, તો અહીંયા કેટલા પદો થયા? એક પદ, બીજું પદ અને ત્રીજું પદ, અહીંયા કુલ 3 પદો છે, એટલા માટે આપણે એને ત્રિપદી કહીશું. એક પદ, બે પદ અને આ 3 પદ, બરાબર છે? અહીંયા પ્લસ છે, એની જગ્યા માઇનસ હોય તો પણ એને શું કહેવાય? ત્રિપદી જ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ યાદ રાખવાનું કે પદો હંમેશા પ્લસ અને માઇનસથી જોડાયેલા હોય છે, બરાબર છે? તો આ તમને ખબર પડી કે એકપદી કોને કહેવાય, દ્વિપદી કોને કહેવાય, ત્રિપદી કોને કહેવાય, બરાબર છે? તો હવે વિદ્યાર્થી મિત્રો, એના આધારિત આપણે હવે થોડું સોલ્યુશન કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી બહુપદીઓ આપેલી છે તમને, એમાંથી તમારે એકપદી, દ્વિપદી અને ત્રિપદીને અલગ અલગ કરવાની છે. તો આપણે પહેલી જ વાત કરીએ તો અહીંયા પહેલા જ નંબરની આપણે વાત કરીએ તો પહેલામાં આપેલી છે તમને x વત્તા y. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું છે x વત્તા y, આ પદાવલી આપેલી છે. હવે આ પદાવલી x વત્તા y એકપદી છે કે દ્વિપદી છે કે ત્રિપદી છે, તો એ તો આપણને ખબર પડવી જોઈએ અને એ તમને આવડી પણ જાય છે, કારણ કે આપણે અહીંયા અમને સોલ્યુશન ઓલરેડી કરેલું છે. તો અહીંયા તમે દેખો
તો કે એક્સ વત્તા વાય, તો કુલ કેટલા પદો છે? તમે કહેશો સાહેબ પદો પ્લસ અને માઇનસથી જોડાયેલા હોય છે, એટલા માટે એક પદ આ થાય અને બીજું પદ આ થાય, એટલે અહીંયા સાહેબ કુલ બે પદો છે. અને બે પદો હોય તો તમે કીધેલું જ છે કે જો બે પદો હોય તો એને દ્વિપદી કહેવાય, તો અહીંયા આપણે લખી દઈશું દ્વિપદીમાં, અને આપણે લખશું એક્સ વત્તા વાય એ દ્વિપદીમાં આવશે, બરાબર છે? તો આ પહેલું સોલ્યુશન પહેલાંનું થઈ ગયું છે, તો કે એક્સ વત્તા વાય એ દ્વિપદીમાં આવશે. ચલો હવે આપણે બીજાની વાત કરીએ. બીજામાં લખ્યા છે 1000, શું 1000 એકપદી છે, દ્વિપદી છે કે ત્રિપદી? તો તમે કહેશો સાહેબ અહીંયા તો માત્ર ને માત્ર એક જ પદ છે આખે આખું, બરાબર છે? અહીંયા નહીં કોઈ પ્લસથી કોઈ સંખ્યા બીજી જોઈન થઈ કે નથી કોઈ માઇનસથી બીજી કોઈ સંખ્યા જોઈન થયેલી, અહીંયા માત્ર એક જ પદ છે, એટલા માટે જો આપણે એક પદ હોય તો આપણે એને એકપદી કહી શકીએ છીએ, બરાબર છે? તો વાત સ્વાભાવિક છે, તો અહીંયા જવાબ 1000 એ એકપદીમાં આવશે, તો તમારે અહીંયા લખવાનું થશે, બરાબર. હવે આપણે બીજા નંબરનું પણ સ્પષ્ટ થઈ ગયું. ચલો હવે આપણે ત્રીજા નંબર ઉપર જઈએ. તો અહીંયા શું કીધું છે? તો અહીંયા પદાવલીમાં તમે જુઓ કેટલા પદો તમને જોવા મળે છે, તો કે એક્સ વત્તા એક્સનો વર્ગ વત્તા એક્સનો ઘન વત્તા એક્સની 4 ઘાત. અહીંયા કુલ વિદ્યાર્થી મિત્રો 1, 2, 3 અને 4, કુલ 4 પદો છે વિદ્યાર્થી મિત્રો. અને આપણે 4 પદોનું તો અમને તમને કંઈ સમજાવ્યું જ નથી કે 4 પદો હોય તેને શું કહેવાય, બરાબર છે? આપણે વાત કરીએ એક પદો તો એકપદી, બે પદો તો દ્વિપદી અને 3 પદો તો ત્રિપદી કહેવાય. અહીંયા તો 4 પદો છે, તો શું આ જે પદાવલી લખેલી છે એ આમાં આવશે એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં? તો કે સાહેબ એ આમાં આવશે નહીં, બરાબર છે? એ આમાં આવશે નહીં, તો એ જવાબ તમારો શામાં આવશે? તો અહીંયા લખ્યું હતું કઈ બહુપદી ઉપરોક્ત 3માંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી, તો આ બંધ બેસતી નથી, કારણ કે તે એકપદી નથી, દ્વિપદી પણ નથી અને ત્રિપદી પણ નથી. ચલો હવે આપણે ચોથા નંબરનું સોલ્યુશન કરીશું, તો કે ચોથા નંબરમાં શું છે, શું પૂછ્યું છે આપણે જોઈ લઈએ. તો અહીંયા તમે દેખો વિદ્યાર્થી મિત્રો, ચોથામાં 7 વત્તા y વત્તા 5x, એનો મતલબ કે અહીંયા કુલ કેટલા પદો છે? તો અહીંયા કુલ 3 પદો છે, એક પદ, બીજું પદ અને આ ત્રીજું પદ. અહીંયા કુલ 1, 2 અને 3 પદો છે. વાત સ્વાભાવિક છે કે 3 પદો હોય તો એને આપણે શું કહીશું, તો કે એને આપણે ત્રિપદી કહીશું. તો અહીંયા આપણે લખી દો 7 વત્તા y વત્તા 5x, એ તમારી કેવી પદી થશે, જે ત્રિપદી થશે, બરાબર છે? હવે આપણે ચોથાનું સોલ્યુશન કર્યું, તો હવે આપણે પાંચમાનું સોલ્યુશન કરીશું. તો કે પાંચમામાં તમે જુઓ, તો કે 2y માઇનસ 3y નો વર્ગ, અહીંયા કુલ મળીને માત્ર 2 પદો છે, બરાબર છે? કયા કયા પદો? એક તો 2y છે અને એક બીજું છે -3y નો વર્ગ. અહીંયા માત્ર 2 પદો છે અને 2 પદો હોવાના લીધે આપણે એને દ્વિપદીમાં મૂકીશું, 2y માઇનસ 3y નો વર્ગ, બરાબર છે? ચલો અહીંયા આપણે પાંચમાનું પણ સોલ્યુશન કરી દીધું. ચલો છઠ્ઠામાં જોઈએ, તો કે છઠ્ઠામાં શું કીધું છે? તો છઠ્ઠામાં છે કેટલા પદો છે, એક તો 2y માઇનસ 3y નો વર્ગ વત્તા 4y નો ઘન, એટલે કુલ અહીંયા એક પદ, બીજું પદ અને ત્રીજું પદ, અહીંયા કુલ મળીને 3 પદો છે, 1, પછી 2 અને પછી 3. તો 3 પદ હોવાના કારણે આપણે એને ત્રિપદીમાં મૂકીશું, 2y માઇનસ 3y નો વર્ગ વત્તા 4y નો ઘન, બરાબર છે? તો અહીંયા 3 પદો હોવાના કારણે આપણે એને ત્રિપદીમાં મૂક્યું, બરાબર છે? ચલો હવે આપણે 7માં નંબર ઉપર જઈશું. તો 7માંમાં કુલ કેટલા પદો છે? તો તમે તો હવે તો પાક્કા થઈ ગયા છો, તમને જોઈને જ ખબર પડી જાય છે કે 7માંમાં અહીંયા કુલ મળીને 3 પદો છે, એક 5x, બીજું છે -4y અને ત્રીજું છે +3xy, બરાબર છે? કુલ 3 પદો છે, એટલે આ કેમ આવશે, ત્રિપદીમાં આવશે. તો કયા કયા પદો આપણે એને અંડરલાઇન કરીએ, તો એક 5x છે, બીજું -4y અને ત્રીજું +3xy, તો એને આપણે મૂકીશું ત્રિપદીમાં. વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ છે, પદો હંમેશા
પ્લસ અને માઇનસથી એકબીજા સાથે જોડેલા હોય છે અને એના આધારિત આપણે ખબર પડી જાય કે આ એકપદી છે, આ દ્વિપદી છે અને આ ત્રિપદી છે। ચલો આપણે સાતમાનું પણ સોલ્યુશન કરી દીધું। હવે આપણે આઠમા ઉપર આવીએ। આઠમામાં પણ કેટલા પદો છે હવે તો તમને આવડી જ ગયું છે કે અહીંયા કુલ કેટલા પદો છે, બે પદો છે, એક આર્યું અને એક આ પદ। અહીંયા એક તો ફોર ઝેડ અને બીજું છે માઇનસ પંદર ઝેડનો વર્ગ, બરાબર છે। અહીંયા કુલ બનીને કેટલા પદો છે તો કે એક ને એક બે પદો છે। તો વાત સ્વાભાવિક છે કે બે પદો હોય તો પછી એ આવશે શામાં, તો કે એ આવશે દ્વિપદીમાં। ફોર ઝેડ માઇનસ ઝેડનો વર્ગ, બરાબર છે, ચાર ઝેડ માઇનસ પંદર ઝેડનો વર્ગ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આઠનું પણ આપણે સોલ્યુશન કરી દીધું। હવે આપણે નવની વાત કરીએ। હવે નવમાં દેખો જેમ ત્રણના અંદર જે પ્રોબ્લેમ થયો હતો આપણને, બરાબર છે, એ જ રીતનો પ્રોબ્લેમ તમને અહીંયા પણ જોવા મળશે। કારણ કે તમે આને એકપદી, દ્વિપદી કે ત્રિપદીમાં મૂકી શકવાના નથી। કારણ એમ કે અહીંયા કુલ મળીને પદો કેટલા છે તો કે એક બે ત્રણ અને ચાર પદ છે। તો ચાર પદો છે એટલે એકપદી, દ્વિપદી કે ત્રિપદીમાં આવશે નહીં। અને આ પ્રશ્નનો જવાબ અહીંયા શું પૂછ્યું છે કે કઈ બહુપદી ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી, તો એમાં આ પણ આવશે કે એકપદી પણ નથી, દ્વિપદી પણ નથી કે ત્રિપદી પણ નથી। એટલા માટે ચલો હવે આપણે નવનું સોલ્યુશન થયું, તો હવે દસ ઉપર જઈએ। તો દસમામાં શું કહે છે આપણે જોઈએ। તો દસમામાં માત્ર પી ક્યુ આર જ લખેલું છે, એનો મતલબ કે કોઈ સંખ્યા પ્લસ અને માઇનસથી જોઈન થયેલી છે જ નહીં। એનો મતલબ કે આ માત્ર એક જ પદી છે, બરાબર છે। અહીંયા તમને માત્ર કેટલા પદ જોવા મળે છે તો કે એક જ પદ જોવા મળે છે, એટલે આખી આખી હારી એક પદી છે, એટલે એને આપણે અહીંયા લખી શકું છું પી ક્યુ અને આર એક પદીમાં છે। તો વિદ્યાર્થી મિત્રો અગિયાર અને બાર એકદમ સિમ્પલ છે, આવડી જાય એવા જ છે। અગિયાર બારમાં શું છે તો અગિયારમાં કુલ બે પદો છે, પીનો વર્ગ ક્યુ વત્તા પી ક્યુનો વર્ગ। અહીંયા એક પદ આ થાય અને બીજું પદ આ થાય, બરાબર છે, એક પદ આ થશે અને બીજું પદ આ થશે। કુલ મળીને બે પદો છે એટલા માટે આપણે એને દ્વિપદી કહીશું। પીનો વર્ગ ક્યુ પ્લસ પી ક્યુનો વર્ગ। હવે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ અને બારમું આપણે સોલ્યુશન કરીએ, તો અહીંયા પણ તમે જોઈ શકો છો સેમ એ જ રીતે અહીંયા પણ કુલ બે જ પદો છે એટલા માટે આપણે એને દ્વિપદી કહીશું, ટુ પી પ્લસ ટુ ક્યુ, બરાબર છે। અહીંયા પણ બે પદો છે એટલે આ માટે આપણે દ્વિપદી જ કહીશું અને એને આપણે દ્વિપદીમાં મૂકીશું, તો કે ટુ પી પ્લસ ટુ ક્યુ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે બહુપદીનું વર્ગીકરણ થાય છે। અહીંયા ખાસ તમારે જે બહુપદીઓ આ ત્રણમાં સમાવેશ થતો નહોતો, શું લખ્યું છે અહીંયા, નીચેની બહુપદીઓ ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી, એ કઈ કઈ હતી, તો આપણને મળી હતી એક તો દેખો અહીંયા દેખી શકો છો તમે, એક્સ વત્તા એક્સનો વર્ગ વત્તા એક્સનો ઘન વત્તા એક્સની ચાર ઘાત, એક એ મળી હતી અને તમને બીજી પણ અહીંયા મળી હતી, એ બી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડી એ। આ લોકોને આપણે અહીંયા મૂકી દઈશું જેથી આપણો પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો થઈ જાય। તો અહીંયા આ રીતે આપણે લખવાનું થશે, અહીંયા લખી દેવાનું કે એક તો આપણને મળી છે એક્સ વત્તા એક્સનો વર્ગ વત્તા એક્સનો ઘન વત્તા એક્સની ચાર ઘાત, બરાબર છે, અને એક બીજી કઈ મળી હતી કે બીજી મળી છે એ બી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડી એ। આ બંને બહુપદીઓ એવી બહુપદીઓ હતી કે એકપદી, દ્વિપદી કે ત્રિપદી આ તમામમાં વર્ગીકૃત થતી નથી, બંધ બેસતી નથી। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 2 સોલ્વ કર્યો, બરાબર છે। હવે પછીનું જે ભણવાનું થશે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ભણીશું, બરાબર છે। તો ઘરે બેઠા શાંતિથી આની પ્રેક્ટિસ કરજો। ચલો બાય બાય।